વલસાડનું છીપવાડ ગરનાળું ખોલવા બાબતે રાજકારણ ગરમાયું. જુઓ વિડીયો. વલસાડના પૂર્વ ભાગમાં આવેલ મોગરાવાડી તેમજ પારડી સાંઠપોર ગામ ઉપરાંત ખેરગામ પટ્ટી પરના 21 ગામોના લોકો માટે લાઇફલાઇન ગણાતો વલસાડનું છીપવાડ ગરનાળું આજથી અવરજવર માટે ખુલ્લું મૂકવા અંગે પાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ કરેલી જાહેરાતને પગલે સર્જાયેલા રાજકીય વિવાદને કારણે છેલ્લા 7 મહિનાથી ત્રાસી ગયેલ સામાન્ય પ્રજાએ વધુ 2 દિવસ સુધી હાલાકી ભોગવવાની ફરજ પડી છે. વિરોધ પક્ષના નેતાની જાહેરાતને કારણે શાસક ભાજપના હોદ્દેદારો ઉંઘતા ઝડપાયા બાદ ગત મોડી રાત્રે ભાજપના ઉચ્ચ નેતાઓની સૂચનાથી છીપવાડ ગરનાળું આજે ખુલ્લું ન મુકાય તેની તકેદારીના ભાગરૂપે એ સ્થળે પોલીસનો લોખંડી બંદોબસ્ત ખડકી દેવાયો હતો. વલસાડના સાંસદ ધારાસભ્યો તથા વલસાડ પાલિકાના શાસકોની ઉપસ્થિતિમાં હવે સોમવાર તારીખ 22/6/2020 ગરનાળાનું ઉદઘાટન કરવામાં આવનાર હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળેલ છે. વલસાડના છીપવાડ ગરનાળા પરના બ્રિજ નંબર 330ને સમાંતર નવો બ્રિજ બનાવવાની કામગીરી ગત તારીખ 20/11/2019થી અવરજવર માટે બંધ કરાયેલ છીપવાડ ગરનાળાની બાજુમાં વલસાડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વલસાડ કુંડી ફાટક રોડ 4-લેન રોડ અંતર્ગત નવા બ્રિજનું નિર્માણ તથા તેની બાજુમાં રેલવેનો નવો બ્રિજ બનાવવામાં આવ્યો. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા સ્લેબ ડ્રેઇન બોક્સ ગટર બનાવવાની કામગીરી કરવામાં આવી છે. છીપવાડ ગરનાળું 75 દિવસમાં ખુલ્લું મૂકાનાર હતું, પરંતુ તમામ કામગીરી પૂર્ણ થતાં 7 મહિના થઈ ગયા, જેને કારણે વલસાડ તથા ખેરગામ તાલુકાના 21 ગામોના આશરે 1.5 લાખથી વધુ લોકોએ ભારે પરેશાની ભોગવવી પડી. દરમિયાન વલસાડ પાલિકાના વિરોધ પક્ષના નેતા ગિરીશભાઈ દેસાઈએ ગતરોજ પાલિકાના લેટર પેડ પર છીપવાડ ગરનાળું તારીખ 20/6/2020ને શનિવારે સવારે 10 વાગ્યાથી ખુલ્લું મૂકી દેવાશે તેવું લખાણ લખેલ પત્ર મીડિયાને મોકલ્યો, જે પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ વિવાદ સર્જાયો હતો. જે જાહેરાત ખરેખર તો શાસક ભાજપ પક્ષ તરફથી અથવા તો સરકારી રાહે થવી જોઈતી હતી, તેને બદલે વિરોધ પક્ષના નેતાએ ઉતાવળે જાહેરાત કરી દેતા શાસક પક્ષના હોદ્દેદારો ઉમટા ઝડપાયા હતા. મોડી રાત્રે ભાજપના જિલ્લા મોવડી મંડળની સૂચના બાદ નગરપાલિકા તંત્ર, PWD અને કલેક્ટર કચેરી હરકતમાં આવી. CT પોલીસના કાફલાને ગરનાળાના સ્થળે તૈનાત કરી દેવાઈ. ગરનાળામાંથી છેલ્લા 3-4 દિવસથી બિનસત્તાવાર રીતે અવરજવર થતી હતી તે પણ બંધ કરાવી દેવાઈ. ઘટનાની જાણ થતાં જ વિરોધ પક્ષના નેતા ગિરીશભાઈ દેસાઈએ ફેરવી તોડ્યું હતું અને ગ્રહણ તથા 14 અમાસનો હવાલો આપીને ગરનાળાનું ઉદઘાટન સોમવારે વલસાડના સાંસદ તથા ધારાસભ્યોની હાજરીમાં કરાશે તેમ મીડિયાને જણાવ્યું હતું. બીજી તરફ મોગરાવાડી ગરનાળું ઔપચારિકતામાં પડ્યા વગર ખુલ્લું મુકાયું તો કોરોના કાળમાં છીપવાડ ગરનાળાના ઉદઘાટનની શી જરૂર. છીપવાડ ગરનાળું ખરેખર તો વરસાદી પાણીના નિકાલ માટે અગાઉ બનાવવામાં આવેલ. વલસાડના પૂર્વ ભાગમાં રહેતા લોકો વર્ષોથી આ ગરનાળાનો અવરજવર માટે ઉપયોગ કરી રહ્યા છે. આ ગરનાળાથી આશરે 150 મીટર દૂર આવેલ મોગરાવાડી ગરનાળાને સમાંતર ફ્રેઇટ કોરિડોર લાઇન અંતર્ગત નવું ગરનાળું બનાવવામાં આવેલ, જે ગરનાળું કોઈપણ પ્રકારના ઔપચારિક ઉદઘાટન કે જાહેરાત વગર જ પ્રજા માટે ખુલ્લું કરી દેવાયું હતું. એ જ પ્રમાણે છીપવાડ ગરનાળાની બાજુમાં નવું ગરનાળું બનાવવામાં આવ્યું. કોરોના કાળમાં તેનું ઉદઘાટન કરવાની શી જરૂર છે? પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે તેને ધ્યાનમાં લઈને તાત્કાલિક ખુલ્લું જ કરી દેવાનું હતું તેવી લાગણી સામાન્ય પ્રજાએ વ્યક્ત કરી છે. બસ બી નીકળ દે રીતું હા એક સ્ટેન્ડ વર ડાઉન ડાઉન થઈ ગયું ડાઉન થઈ ગયું ને 1 ફૂટ જેવું ડાઉન થયું પેલા 1 ફૂટ ડાઉન થયું એટલે પેલી બસ આ તો ચાલુ થઈ ગયું આ પછી પડે એટલે બંધ કરવાના છે પૂરો પડે ને અંદર દિવસે રેલવે ફ્રેટ કોરિડોર અને રેલવે ગરનાળા 330 અને સ્ટેટ હાઈવેનો જે ગરનાળું છે એનું કામ શરૂ થયેલું. આજે લગભગ 6 મહિના ઉપર થઈ ગયા છતાં કામગીરી અત્યંત ઢીલી ગતિએ ચાલતી હતી. તદુપરાંત હાલમાં જે લોકડાઉન ગયું એ લોકડાઉનને કારણે જે મધ્યમ વર્ગ
મધ્યમવર્ગી જે સ્થિતિ એ બહુ કફળી થઈ ગઈ. તેની સાથે હાલમાં અમારી સરકાર એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત રોજે રોજ વધારો થઈ રહ્યો છે એને લીધે ટુ વ્હીલર ચાલકો કે બીજા લોકો ઇવન બસમાં જે મુસાફરી કરનારા છે એ લોકોની એક સતત રજૂઆત રહેતી હતી. મને ગઈકાલે એમ કહેવામાં આવ્યું કે ભાઈ કે તમે રેલવે ઓથોરિટીને કંઈક જો ધ્યાન દોરો તો એ લોકોએ જે ફ્રેટ કોરિડોર પાસે જે ઢગલો કલ્લો છે માટીનો એ જો દૂર થઈ જાય તો રસ્તો ચાલુ થઈ જાય, પણ રેલવેવાલા ગાંઠતા નથી. મેં કહું ઓકે, એટલે મેં રેલવેના જે કંઈ ઓથોરિટી હતી કોમ્પિટેન્ટ ઓથોરિટી એને ફોન કર્યો. પછી એ લોકોને એક કોન્ટ્રાક્ટર આવ્યો, મને કહે કે સાહેબ ભાઈ તમારો કોન્ટેક્ટ કરે છે. મેં કહું ઓકે, મેં કહું આ જે માટીનો ઢગલો છે જો દૂર થઈ જાય તો રસ્તો ચાલુ થઈ જાય. પછી માટીનો ઢગલો નીકળી ગયો, પછી હું તો આવી રહ્યો. પછી પેલા લોકો કે સાહેબ અમે જઈએ તો, મેં કહું ભાઈ કોઈ બી જઈ શકે છે ને, અમે મૂળ પેલું જે રસ્તાનો અડચણરૂપ જે ઢગલા હતા માટીના એ બધા દૂર થઈ ગયા. પણ હવે એવું લાગે છે કે જે રીતે ગિરીશભાઈએ લીડ કરી એને કારણે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન નગરપાલિકામાં છે એના પર મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. હવે લોકો એમ મને પૂછે છે કે ભાઈ વલસાડ નગરપાલિકામાં શાસન કોનું ચાલે છે, ગિરીશભાઈનું ચાલે છે, કોણ છે? એટલે એક ભાઈએ તો મને મજાકમાં એમ પણ કીધું કે આ બધામાં જ એટલે સુપિરિયર ઓથોરિટી ગિરીશભાઈ દેસાઈ છે, ચીફ ઓફિસર થી લઈને પ્રમુખથી માંડીને તમામ કમિટીના ચેરમેન પણ ગિરીશભાઈ દેસાઈ છે. પણ મને અફસોસ જ્યારે એવો થયો કે આજે સવારે એક સામાન્ય એક સામાજિક કાર્ય માટે હું બહાર નીકળ્યો ને ત્યારે મારા ઘરનાળા પાસે પોલીસ ફોર્સ જોઈ, પીઆઈ પોતે પણ હાજર હતા. મને આશ્ચર્ય થયું કે ભાઈ કે આખો આટલો બધો પોલીસ ફોર્સ કેમ, અને જોયું તો ઘરનાળું પાછું બંધ કરી નાખેલું રાત્રે. અફસોસ એ વાતનો છે કે જે પોલીસે અહીંયા ધસી આવીને આટલો બધો ફોર્સ ઊભો કર્યો એ વલસાડ નગરપાલિકાના ભ્રષ્ટાચાર માટે જે લોકોએ તમારી પ્રિન્ટ મીડિયા હોય કે શું કહેવાય તમારી આ કઈ મીડિયા કહેવાય તમારી, હા સોશિયલ મીડિયા હોય એના પર જે ભ્રષ્ટાચાર માટે જે ચલાવ્યું એના માટે વલસાડ પોલીસ કે સિટી પોલીસને જરા બી સમય જ ના પડ્યો અને ત્યાં ફટાફટ ધસી ગયા. અરે સાહેબ એ વાતો છોડો, પણ સૌથી મોટી દુઃખની વાત તો એ છે કે હાલ ચોમાસુની શરૂઆત થઈ ગઈ અને ચોમાસામાં જે અંતિમ સંસ્કાર એટલે જે મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે વલસાડ સ્મશાન ભૂમિ જે કેવી સ્મશાન ભૂમિ છે કે જ્યાં તમામ પ્રકારની સગવડ મળી રહી છે, એટલે આસપાસના ગામોથી લઈને પછી પશ્ચિમ સાઈડના ગામો હોય કે ઉત્તર સાઈડ પૂર્વ સાઈડના ગામો હોય કે બીજા કોઈ ગામના ઉત્તર કોઈ પણ ગામના લોકો પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે જે અહીંયા આવતા હોય છે એ લોકોને પણ ભારે તકલીફ ભોગવવી પડે છે. આ બધું હું ભૂલી જવા છું, પણ કમસે કમ આટલી સંવેદનશીલતા કોઈ દેખાવતું નથી, એ બહુ મૂળ દુઃખનો વિષય છે. અને બીજી વસ્તુ એ છે સાહેબ કે મારે તો એમ કહેવું છે કે ભાઈ આ શાસન કોનું ચાલે છે અહીંયા, અને ગિરીશભાઈ જો એમ માનતા હોય કે ભાઈ હું જ બધો સર્વોપરી છું તો હું એને આવકારું છું, પણ એની સર્વોપરિતા આવા નગરપાલિકાના ભ્રષ્ટાચારના કામોમાં કેમ નથી બતાવતા જ્યારે એ તો કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયેલા છે. અલબત્ત મારા ક્લાસમેટ હતા, આજે પણ છે, વ્યક્તિગત સંબંધ સારા છે, એ વસ્તુ અલગ છે, પણ ભ્રષ્ટાચારને અત્યારે કોંગ્રેસ તો બૂમાબમ કરે છે કે ભાઈ અમે ભ્રષ્ટાચારને દૂર કરીશું, ભ્રષ્ટાચારને હટાવીશું. તો ગિરીશભાઈ કોંગ્રેસ પાર્ટીનું કેવી રીતે પ્રતિનિધિત્વ કરે છે? પાર્ટી બી એના માટે કંઈ બોલતી નથી. ઘરનાળું મને આજે એમણે વોટ્સએપ મેસેજ એવો કર્યો કે સોમવારે એમ કે હમણાં ગ્રહણ છે એટલે હવે સોમવારે એમ કે આપણે રાખીએ તો કેવું, મેં કહું તમને જે ઠીક લાગે તે કરો. એમણે મારા પર મેસેજ કરેલો છે, પણ એમણે જે પહેલો મેસેજ કરેલો છે તેમાં લેટર પેડ નગરપાલિકાનો છે અને ગિરીશ દેસાઈના નામની સહી છે, એમાં મારો નામનો બી ઉલ્લેખ કરેલો છે, એટલે હું એમનો આભાર પણ માનું છું કે મને સામાજિક કાર્યકર્તા તરીકે આ જે ગરનાળામાં જે કંઈ પરિસ્થિતિઓ આવતી હતી એમાં મદદરૂપ થયો છું, તેના માટે એમણે મને મારો ઉલ્લેખ બી કર્યો છે, એ બદલ હું એમને અભિનંદન પણ આપું છું. પણ જે સાચું છે એ સાચું રહેશે અને ખોટું છે એ ખોટું જ રહેશે, એટલે ગિરીશભાઈ પણ આ બાબત ધ્યાન પર લે કે ભાઈ ઘણી વાતો ગુજરાતીમાં એક બહુ સ્પષ્ટ કહેવત છે કે ગાલીની જે પેલું કૂતરું ચાલતું હોય ને તેને એમ જ થાય કે હું જ બધો બહાર ખેંચતો છું. અરે ભાઈ તમને એવું લાગે તો અમે પાર્ટીમાં જોડાઈ જાઓ ને, ભાજપમાં વિપક્ષમાં શા માટે બેઠા છો? આ રાજકારણ એવું છે કે ભાઈ એમાં કોઈ પણ બાબત શક્ય હોઈ શકે છે, પરંતુ સવાલ રાજકારણો નથી, સવાલ સામાન્ય જે વિકાસના કામોમાં આમ જનતાને જે રાહત આપવાની છે તેમાં પણ અત્યારે જે એસટી બસો જે ફરીને જાય છે ધરમપુર ચોકડીથી એના માટે જે પેલો વધારો ડીઝલ મળે છે એટલે એ જે બધી બચતો કરવાની છે, અથવા તો જે મધ્યમ વર્ગના જે લોકો છે ટુ વ્હીલર પર કે બીજી રીતે જતા હોય, ફોર વ્હીલરમાં તો બહુ ઓછા લોકો જાય,
એ લોકોની જે સમસ્યા છે, એ લોકોની જે વાચા છે, વેદના છે, એને એ વેદનાને કોઈ વાચા આપતું નથી, એનો મને અફસોસ છે. આમ તો આજે અમે સવારે આ નાડું ચાલુ કરવા માટેનું આયોજન કરેલું, કારણ કે જ્યારથી કામગીરી આ ચાલુ થયેલી ત્યારથી એના ઉપર અમે સતત કોન્ટ્રાક્ટર અધિકારીઓ સાથે એમાં ઝડપી કામો થાય અને સારી રીતે થાય એ રીતનું માર્ગદર્શન અને સૂચન આપતા રહેલા. હવે છેવટની કામગીરી પૂર્ણ થતાં એવું અમે બધાએ થઈને નક્કી કરેલું કે હવે આપણે શનિવારથી ચાલુ કરી દઈએ. ત્યાર પછી સાંજે કેટલાક લોકોએ એમ કીધું કે ભાઈ આ 14 અમાસ ગ્રહણ એવું બધું છે અને એને ધ્યાનમાં લઈને એમ કે અત્યારે આવા સંજોગોમાં નહીં કરો તો સારું. તો અમે કહ્યું તે બી વાંધો નથી, પણ પાછળથી અમને એ બી જાણવા મળ્યું કે કેટલાક રાજકીય હોદ્દેદારો કે જેમને આ ચાલુ કરવામાં એ લોકોને ઇન્ટરેસ્ટ હતો અને તે લોકોએ PWDને એ લોકોને બી કંઈ સૂચનાઓ આપી એવું કંઈ પાછળથી ખબર પડી, એટલે આ રીતે આ ગરનારું અત્યારે ચાલુ નથી. હવે સામાન્ય રીતે આ નાડું, એ જે રેલવેનું નાડું છે એમાં કોઈ પણ દિવસ એને બંધ કરવા માટે જાહેરનામું કે એવું કંઈ પડેલું નથી, કારણ કે રેલવે ડિપાર્ટમેન્ટની અંદર આ નાડું પાણી જવાનું નાડું છે એ રસ્તો નથી, પરંતુ આપણે વાહન વ્યવહાર અને સુવિધા રહે એ માટે આપણે રસ્તા તરીકે વાપરતા આવેલા છે અને એ રીતે આપણે તૈયારી કરી છે. હકીકતમાં આ નાડું બનાવવામાં રેલવેના વિભાગ, કોન્ટ્રાક્ટર, ત્યારબાદ માર્ગ મકાન વિભાગ, તેના અધિકારીઓ, તેના કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના અધિકારીઓ, તમામ હોદ્દેદારો સહિત, સભ્યો સહિત અને કર્મચારીઓ, કોન્ટ્રાક્ટર બધાએ ભારે જહેમત ઉઠાવી અને આ છે છિપ્પાડ નાડાનો હંમેશાનો માટે પ્રોબ્લેમ સોલ્વ થાય એવા પ્રયત્નો બધાએ કર્યા છે. પરંતુ હવે રાજકીય રીતે મને કદાચ એવું સાંભળવા મળ્યું કે સોમવારે MP સાહેબ ને MLA સાહેબ ને એ લોકો બધા તે પણ હાજર રહીને આ નાડું લોકાર્પણ કરવા માગે છે. તો સારી વાત છે, એ લોકો પ્રજાના પ્રતિનિધિ છે અને એ રીતે કરે તો પણ વાંધો નથી. પણ મુખ્ય અમે આજે સવારે કરવાના હતા, પણ આ આપણે ધાર્મિકમાં માનીએ છીએ કે ભવિષ્યમાં કોઈ અહીંયા કંઈ એવું અકસ્માત નહીં થાય ને કોઈ નડતરરૂપ નહીં થાય, એટલે આપણે સારી ભાવનાથી પોઝિટિવ અપ્રોચ લઈને અમે સોમવારે ખોલાય એવું અમારું અમે માનીએ છીએ. આમાં હકીકતમાં પૂરી મને માહિતી તો નથી, પરંતુ સામાન્ય રીતે આ નાળું ચાલુ થઈ ગયેલું હતું તો લોકોને તકલીફ ઓછી પડતે, 2 દિવસ વધારે સહન કરવી પડવાની એવું મને લાગી રહ્યું છે.